હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું આલુ ચાટ. તો આલુ ચાટ કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું. તો ફરાળી આલુ ચાટ બનાવવા માટે મેં 5-6 નંગ બટાકા લીધેલા છે ને એને બાફી લીધેલા છે. બાફીને પછી એને આવી રીતે આમ બટાકાને હાથમાં લેવાનું, પછી આમ દબાવી દેવાનું. ફરાળી મીઠું નાખીને બાફવાના, નવી રીતે દબાવી લેવાના. બધા જ બટેકા આપણે આવી રીતે દબાવી લઈશું. આવી રીતે ટીકીનો શેપ આપી દેવાનો. બધા બટેકા એવી રીતના કરી લીધા છે ને મીઠું નાખીને મેં બાફ્યા હતા. આ મેં ફરાળી લોટ લીધેલો છે. ફરાળી લોટ મળે આવો, આવો પેકેટ આવે ને એ લીધેલું છે મેં, ફરાળી પેકેટ. તો એ લોટ લીધેલો છે. એમાં હવે આપણે 1/2 ચમચી ચીલી ફ્લેક્સ નાખશું. સ્વાદ મુજબ મીઠું નાખશું. ચપટી આપણે મરી પાવડર નાખશું, કાળા મરી પાવડર. ને ચપટી આપણે કાળું મીઠું નાખશું એટલે સંચર પાવડર. ચપટી ચાટ મસાલો. પાણી નાખવામાં આમાં ધ્યાન રાખવાનું, વધારે ન પડી જાય પાણી. ખીરું આપણું તૈયાર થઈ ગયેલું છે. હવે આપણે ચાટ બનાવશું. આ પેન આપણે પહેલેથી ગરમ કરવા મૂકી દીધી હતી. હવે એમાં આપણે 2 ચમચી ઘી નાખશું. આમાં ઘીનો ટેસ્ટ સારો આવે એટલે આપણે ઘીમાં બનાવશું. તમે તેલમાં પણ બનાવી શકો. હવે આ ટીકી લેવાની, એને આવી રીતના લોટથી આખી કોટ કરી દેવાની. આવી રીતે કોટ થઈ જાય ટીકી આખી. પછી એને ડાયરેક્ટ આમ પેનમાં મૂકી દેવાની. આવી રીતે બધી જ આપણે પેનમાં મૂકતા જશું. હવે આપણે સાઈડમાં પણ થોડું ઘી નાખી દેશું આમાં, એટલે સરખી ચડી જાય. મસ્ત થોડીક ચડે ને પછી જ એને ફેરવવાની, ત્યાં સુધી નહીં ફેરવવાની. આવી રીતે થોડીક થઈ જાય ને પછી એને ફેરવી દેવાની. એને મસ્ત કલર બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને થવા દેશું. હવે આપણે આને કાઢી લઈશું. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને સર્વ કરી લેશું. આને આવી રીતના ટુકડા કરી દેવાના. આવી રીતે આવી રીતના વચ્ચેથી કાપો પાડી દેવાનો. હવે આની ઉપર આપણે લીલી ચટણી નાખશું. પેલા આવી રીતના લીલી ચટણીની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે.
એની ઉપર દહીં નાખવાનું. દહીં સાદું જ લેવાનું, આ ચટણી આપણી પાસે બધી છે ને એટલે. ઉપરથી આપણે ખજૂર આંબલીની ચટણી નાખશું, ઉપર આપણે ફરાળી ચેવડો નાખશું. હવે પાછી થોડીક ચટણી નાખશું લીલી. ઉપર આપણે સંચર પાવડર નાખશું એટલે ફરાળી ને આનો ટેસ્ટ સરસ આવે એમ. ચપટી આપણે આમચૂર પાવડર નાખશું. ઉપરથી આપણે સેજ પાછું દહીં નાખશું. ચીલી ફ્લેક્સ નાખશું. તૈયાર છે આપણે ફરાળી આલુ ચાટ.